એક છોકરો પોતાનું હોન્ડા લઈને રોડ ઉપર ફાસ્ટ જતો હતો 80 ની સ્પીડે, ને 80 ની સ્પીડે એટલી ઝડપથી જાય, તે પાછળ બેઠા ને કે ભાઈ ધીમું આંક ને એટલી બધી સ્પીડ ન રહી. ઓલો કે નહીં હો, એટલી તો સ્પીડે ચાલશે. ઓલો ભાઈ કે ભાઈ ધીમું આંક ને, તો કે ના ના એટલું તો મારું માપ છે. ઓલો કે ભાઈ ધીમું આંક ને, તો કે ના ના હો એટલું તો મારું માપ છે. ઓલાનો મગજ ગયો વાહે, વાહે બેઠો તેનો બાપ હતો, એક નાખી ચાલુ ગાડીએ. ઈ કે વાહે બેઠો ઈ તારો બાપ છે, એનું તો જેમ રાય કોક ને મારી નાખી. એક ડોક્ટરે એના દવાખાનાની બહાર બોર્ડ માર્યું હતું કે ગાંઠોના સ્પેશિયાલિસ્ટ. હવે ઈ એક ભાઈ વાંચી ગયા ને એને શું હુજ્યું, તે ઘરે ગયા, ઘરે જઈને 20 ફૂટનું રાંઠવું લઈ આવ્યા, લાવ્યા, તેમાં 15 ગાંઠું તે ડોક્ટર સાહેબ આગળ મૂક્યું. કે લ્યો સાહેબ, તો ડોક્ટર સાહેબ કે આ શું છે? એ કે મારા રાંધવામાં ગાંઠું છે. તમે લખ્યું છે ને ગાંઠોના સ્પેશિયાલિસ્ટ, તો જરાક છોડી આપો ને. બોલો ડોક્ટરે બોર્ડ બીજેથી કાઢી નાખી. એક ભાઈની ઘરે ગયો એટલે જોયું તો કૂતરું ફળિયામ હુતું હતું, ઊંઘકારા કરતું હતું. મેં એને પૂછ્યું કે ભાઈ કેમ કૂતરું ઊંઘકારા કરે, કાંઈ માંદું પીડ્યું છે? બોલા ભાઈ કે માંદું કાંઈ નથી, ગઈ રાતે ગરમી હતી એટલે અમે આખું ઘર ધાબા ઉપર હુવા ગયા, તો હારવાર કૂતરું આવ્યું હુવા હતું. હવે હુતું હતું એમાં રાતમાં કંઈક બાજુમાં કૂતરા બાજ્યા, અને આ જે અમારું પાળેલું કૂતરું છે એ ભૂલી ગયું કે અમે એ ધાબા ઉપર હુતા, અને દોટ કાઢી ગયું ધાબા ઉપરથી હેઠું. એને એમ કે હું જમીન ઉપર જ છું. એક બેને એના પતિને પૂછ્યું કે પ્રિય, તમને યાદ છે તમે મને જોવા આવ્યા ત્યારે મેં કેવી સાડી પહેરી હતી? તો ઓલો એનો પતિ કે ગાંડી, જે માણસ આપઘાત કરવા જાય ટ્રેનના પાટા ઉપર, એ થોડો ટ્રેનનું બોર્ડ વાંચે કે શતાબ્દી એક્સપ્રેસ છે કે જનતા એક્સપ્રેસ, એને તો મરવાનું જ હોય.